સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. આવી ગયા કે ધોબી? અરે કાશ્મીરા, કઈ કપડા આપવાના છે ધોબીને? ના, નહીં દેને. કે અરે આવશે આ માણસ. હવે આ રાત પડીને વોચમેન ની જેમ આટા ફેરે મારવાનું બંધ કરો અને એક જગ્યાએ બેસી જાઓ. અરે મનુભાઈ, એને કારણે મને એક દિવસ હાર્ટ એટેક આવશે. અરે શુભ શુભ બોલો બેટા. એટેક આવે તમારા દુશ્મનને. કહે છે કે માણસની જીભ ઉપર સરસ્વતીનો વાસ હોય છે, એટલે એને ક્યારે કવેન ન કાઢવા જોઈએ. પણ આ માણસને મેં કીધું તું 9:30 વાગે અહીંયા હાજર થઈ ગયું, 10 થવા આવે, હજી સુધી એનો પડછાયો પણ દેખાતો નથી. એવો લેટ લતીફ છે ને, રેસમાં એકલો દોડે તો પણ ત્રીજો આવે. ભૂલી ગયા હશે. અરે આ મનુભાઈ પ્રોફેસર થવાની જગ્યાએ આપણા ઘરે મેનેજર થઈ ગયા છે. સાચી વાત છે ભાભી. એક્ચ્યુઅલી છે ને, હું પ્રોફેસર જ થવાનો હતો, પણ એમએ ની પરીક્ષામાં છેલ્લા દિવસે પેપર આપવા જવાનું જ ભૂલી ગયો. કેટલા વાગ્યા? 10 વાગ્યા. મેં તમને અહીંયા 9:30 વાગે આવી જવાનું કહ્યું હતું ને. શેઠ, મારો પ્રોગ્રામ તો છે ને 9:45 વાગે અહીંયા આગળ પહોંચી જવાનો હતો. સવા 10 કેમ થયા? નહીં, એમાં થયું ને કે હું ઘરેથી નીકળ્યો અને પછી બસ સ્ટોપ ઉપર પહોંચ્યો. સમજી ગયો. અને બસ મોડી પડી, આવું જૂનું ને ચવાઈ ગયેલું બહાનું મને સંભળાવતા નહીં. ના ના, બસ તો સમયસર આવી, પણ એટલી બધી બસ આવી ને કે કયા નંબરની બસમાં બેસવાનું છે એ જ ભૂલી ગયો. આ 9 છે એટલે 4 લિમિટેડ છોડી અને 202માં બેસી ગયો, અને પછી આગલા સ્ટોપ પર ઉતરી ટેક્સી કરીને અહીંયા આવ્યો. શેઠ, જરા મહેતાજીને કહીને ટેક્સીનું વાઉચર સહી કરાવી આપજો ને. વાઉચર સહી કરવાનું ભૂલતા નથી સાહેબ. એ અગર જો ભૂલી જાઉં ને તો મારી બૈરી મને ઘરમાં લેવાનું જ ભૂલી જાય. અરે એવી ખતરનાક છે, એવી ખતરનાક છે કે તમે નહીં માનો. અમારા બિલ્ડિંગમાં આજુબાજુ છોકરાઓ રડતા હોય ને તો એમની મા એમને કહે છે કે સૂઈ જાઓ સૂઈ જાઓ, નહીં તો મનુભાઈની બૈરી આવી જશે, અને છોકરાઓ તરત સૂઈ જાય છે. બકવાસ બંધ કરો ને મને કહો કે તમે પેલું ફોર્મ લાવ્યા કે નહીં. હા, ફોર્મ લઈને. હા હાલો સાહેબ. વેરી ગુડ. આ શું છે? કારગિલ રિલીફ ફંડનું ડોનેશન ફોર્મ. અરે કારગિલ ગયું તેલ લેવા, મેં તમને કહ્યું હતું ને એલટીના કન્સ્ટ્રક્શનનું ટેન્ડર ભરવાનું છે. હેલો, એ તો એ ફોર્મ તો હું ગઈકાલે ઓફિસમાં જ ભૂલી ગયો. કાશ્મીરા, હમણાં મેં મારી ચેકબુક લઈ આવ. નહીં પણ સર, ફોર્મ વગર એ લોકો ડિપોઝિટનો ચેક એક્સેપ્ટ નહીં કરે. હું તમને ડિપોઝિટનો ચેક નથી આપતો, 1 મહિનાની નોટિસ અને 2 મહિનાના પગારનો ચેક આપું છું. યુ આર ફાયર્ડ. અચ્છા, નહીં નહીં બા બા, શેઠ સાહેબને સમજાવો ને બા. જુઓ, એ યુધિષ્ઠિર જેવા કઠોર છે, દુર્યોધન જેવા ઉદાર ન થાય. નહીં નહીં, એટલે કર્ણ જેવા ઉદાર છે, દુર્યોધન જેવા કઠોર ન થાય. અરે આ નોકરીમાંથી મને કોઈ કાઢી મૂકશે ને તો મને જ્યોતિબા ફૂલે માર્કેટના અંદર કોઈ શાક વેચવા પણ ઊભો નહીં રાખે. તું આની વાતમાં આવીને ઇમોશનલ નહીં થાય, અંદર જાની ચેકબુક લે. અરે શું કામ આવું કરો છો શેઠ? શું કામ શિક્ષિત બેકારોના અંદર એક ઓરનો વધારો કરો છો? જીવ તું શિદને ચિંતા કરે હરીને ગમશે એ ખરું. બરાબર. ક્યારેક ક્યારેક મને એમ લાગે છે હું દુર્ગા નિવાસમાં નહીં, આશારામ બાપુના આશ્રમમાં બેઠો છું. અરે સાહેબ, આ ઘરનું વાતાવરણ તો મને ગાંધી બાપુની સમાધિ જેવું લાગે છે. વૈષ્ણવ જન સુધી. આ માણસને આપણું ઘર બાપુજીની સમાધિ લાગે છે, રાજઘાટ લાગે છે. એ આમ ખોવાયાની જેમ ઊભા નહીં રહો, ઓફિસે પહોંચો, ફોર્મ લો ને એલટીની હેડ ઓફિસે પહોંચો, હું ડાયરેક્ટ આવું છું. ભલે સર. અરે અરે, પણ જો ઓફિસે જઈને ફોર્મ લેવાનું ભૂલી નહીં જતો. વાહ, એકની એક ભૂલ બીજે 2 વખત કરું એવો ગધેડો લાગુ છું તમને. તો પછી આ વખતે શું ભૂલી જશો? એ તો ભાભી ભૂલી જઈશ, પછી મને યાદ આવશે ને. જાઓ હવે. હા બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ શેઠ. જય શ્રી કૃષ્ણ. આખા ઘરને જય શ્રી કૃષ્ણ કહેવાના છે ને, સાંજ પડી જશે. સાહેબ આટલું બધું બોલ્યા એના કરતા જય શ્રી કૃષ્ણ બોલ્યા તો કેટલો સમય બચી જાય. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. પણ સાહેબ હવે શું છે પાછું? આપણી ઓફિસે અહીંયાથી કયા નંબરની બસ જાય છે એ ભૂલી ગયો છું. એટલે ટેક્સીમાં જાઓ, બસના નંબરની મને ખબર નથી. અરે હા, હું તો પાછો ભૂલી ગયો કે તમે તો ગાડીમાં આવ જાવ કરો છો. બસ સાથે તમને શું લાગે? નહીં, જઉં છું. જય શ્રી કૃષ્ણ. મારો કોફી ને નાસ્તો જરા અંદર મોકલાવી દેજો, હું આવું છું. હું કહું છું, હું કહું છું. અને બહુ પેલા પેસ્ટ કંટ્રોલ વાળાને કે કે સર્વિસનો ટાઈમ થઈ ગયો છે, જરા ફોન કરીને. જી જી, કરું છું ફોન. સ્ટેચ્યુ.
અરે વાહ વાહ, કેટલું સુંદર પુતળું લાગે છે. એવું લાગે છે કે ઇન્દ્રના દરબારમાં કોઈ હટેલા મુનિએ કોઈ અપ્સરાને શ્રાપ આપી દીધો હોય ને. જો ભાભી હસી પડ્યા હસી પડ્યા તમે હસી પડ્યા. જો તમારે પેનલ્ટી તો આપવી જ પડશે. અરે ભાઈ આપીશ, મંજૂર છે. આવું મુનિ મુનિ બોલો તો હજુ તો આવે જ ને. હા પણ તમે ભાઈને વાત કરી ના, વખત જ નથી મળ્યો. શું ભાભી, આમ 24 કલાકમાંથી 23.5 કલાક ભાઈ તમારી સાથે રહે, પણ મારી નાની એવી વાત તમને નથી કહેવાતી. અચ્છા, 24 કલાકમાંથી 23.5 કલાક જો મારી સાથે રહેતા હોય તો ઓફિસ કોણ એમનો ડુપ્લિકેટ જાય છે? ભાભી તમારે છે ને આજે ને આજે ભાઈને વાત કરવી પડશે. આજે નહીં, હમણાં ને હમણાં વાત કરીને મનાવવા પડશે. પ્રયત્ન કરીશ. પ્રયત્ન નહીં હા ભાભી, પરિણામ જોઈએ મને, પરિણામ બસ. અરે તમે તો એવી રીતે માંગણી કરો છો કે જાણે મેં તમારી પાસેથી લોન લીધી હોય ને તમે પૈસા ઉઘરાવતા હો. ભાભી ભાભી સોરી, પણ પ્લીઝ શું છે કે ઇમરજન્સી છે ને એટલે જરા વાત કરો ને, પ્લીઝ કરો ને, કરો ને વાત. શું વાત કરવાની છે ભાઈને? કઈ નઈ, એ તો હું એમ કહેતો હતો કે કેટલી બધી ઠંડી પડે છે. નહીં કેટલી બધી ઠંડી પડે છે નહીં એમ, પણ તમને તો પરસેવો થઈ રહ્યો છે. હા ઠંડીનો પરસેવો છે, ઠંડીનો પરસેવો. વાત કરો ને તમે. તમે જ કહી દો ને. કોને ભાભી? તમે તમે જ કહી દો. અરે ભાભી ડરો નહીં, આમ બિંદાસ કહી દો. ભાઈ તમને કઈ નહીં કે આપણી ગેરંટી કહી દો, કહી દો. અચ્છા આટલો બધો કોન્ફિડન્સ છે તો તમે જ કહી દો ને. આ શું ચાલી રહ્યું છે? કઈ નહીં બા, દિયર ભોજાઈએ મળીને એક મોટું કાવતરું કર્યું. બહુ તમને ખબર છે ને આપણા ઘરમાં કજિયા કે કાવતરા કરવાની જરાય છૂટ નથી. જોયું કરો તમે ને, વર્ડ મારે ખાવી પડે. અરે વાતમાં મોણ નાખ્યા વગર કહી દો ને કે વાત શું છે. વાત જાણે એમ છે કે તમારા ભાઈ અને તમારા દીકરા પ્રેમમાં પડ્યા છે. એવું લાગે છે ને કે આમ સીતા હરણ વખતે રાવણ હસ્યો. આમાં હસવા જેવું શું છે? અરે આનું ડાચું જોયું, દેખાય છે આવો રૂડો રૂપાળો કામકાજ કઈ કરે છે, એના પ્રેમમાં કોણ પડવાનું હતું? અરે ભાઈ તમને જોઈને ભાભી પ્રેમમાં પડી શકે તો મારું ડાચ્યું તો. એ નાલાયક, તું તારી સરખામણી આની સાથે કરે છે? હા અરે તું તો એના પગની ધૂળ બરાબર નથી. અને સાંભળ, અમે તને ત્યાં ભણવા મોકલીએ છીએ કે આવા ધંધા કરવા? અરે મમ્મીજી ભણીને તો આવ્યા છે, અઢી અક્ષર પ્રેમના. ચાલ ચાલ ચાલ, મજાક બહુ થઈ ગઈ, હવે સિરિયસ વાત કરો. કોણ છે, કોની દીકરી છે? ભાઈ એના પપ્પા છે ને બહુ મોટા બિઝનેસમેન છે. હા પણ એ કરે છે શું? અરે એમની આમ બોમ્બેમાં બધી જગ્યાએ શાખાઓ છે. તો બોમ્બેમાં ઝુણકા ભાખરવાળાની પણ શાખાઓ છે. એમ નહીં, એમનો તો આમ સાંજ પડે ને એટલે લાખો રૂપિયા ટર્નઓવર છે. અચ્છા કરોડપતિ માણસ છે. અરે કરોડપતિ એટલે ભાભી એમના તો આમ જૂ સ્કીમમાં બંગલો છે અને વરલીમાં ફ્લેટ છે, 8-10 તો ગાડીઓ છે, ગાડીઓ. અરે પણ એ કરે છે શું? એ એમની દીકરીને પ્રેમ કરે છે. અને હી કેન બી આઈડિયલ સસરા. અરે મને એમ કે, એ બધી વાત જવા દે, એમ કે આ તારા થનારા આદર્શ સસરાનું નામ શું છે? નામ રમણીકભાઈ. હાય હાય, આ તો દાણાવાળા જેવું નામ લાગે છે. અરે માં, આમ તો આપણે ધીરુભાઈનું નામ લોન્ડ્રી વાળા જેવું નથી લાગતું, પણ એની પાછળ અંબાણી લગાડો ને એટલે બધું રિલાયન્સ રિલાયન્સ થઈ જાય. ચલો હવે મને જણાવો ભાઈ કે જુહુમાં બંગલો અને વરલીમાં ઓફિસ ધરાવનાર તમારા રમણીકભાઈ કરે છે શું? ભાઈ એ છે ને એમનો મટકાનો ધંધો છે. એટલે તું કુંભારની છોકરીના પ્રેમમાં પડ્યો? ના બા, એ પાણીયારો પર શોભતા માટલાની નહીં, લાખો ગરીબોના નસીબની કમાણીને પાણીમાં ડૂબાડી દેતા મટકા નામના જુગારની વાત કરે છે. ભાઈ માન્યું કે પ્રેમ આંધળો હોય છે, પણ પ્રેમમાં પડતા પહેલા આપણા ખાનદાનની ગરિમા, આપણું સોશિયલ સ્ટેટસ, આપણી પોઝિશનનો તો વિચાર કરવો જોઈતો હતો. ભાઈ પ્રેમ પોઝિશન જોઈને નહીં પણ દિલ લગાડીને થાય છે. આમ ફિલ્મી ડાયલોગ ન માર, આ કઈ થિયેટરમાં ભજવાતો નાટક નથી. તારી ઇજ્જત અને આપણી ઇજ્જતનો સવાલ છે. આમે આબરુ ટીપે ટીપે ભેગી થાય છે, પણ એને વહી જતા એક પળનો પણ વાર નથી લાગતો. સોરી ટુ સે બાબા, પણ જો આમ પ્રેમ કરવાથી આબરુ જતી હોય ને તો અમે તો તમારા લગ્ન વખતે જ કંગાળ થઈ ગયા.
શું બોલે છે? મોઢું સંભાળીને બોલ. મોઢું સંભાળીને જ બોલું છું મમ્મી. સોશિયલ સ્ટેટસ ની વાત કરે છે. અરે ભાભીના પપ્પા પણ કોઈ મફતલાલ મિલમાં કોઈ ચેરમેન નહોતા. અરે મામૂલી પ્રાથમિક શાળામાં એક માસ્ટર જ હતા. હું તો તને નાદાન સમજતો હતો, પણ તું તો મૂર્ખ છે. માસ્ટરની સરખામણી મટકાવાળા સાથે કરે છે. અરે ગાંડા, આ દેશમાં ગુરુને તો ગોવિંદ કરતા પણ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. કારણ કે ગમે એવો કરોડપતિ હોય ને, એને એકડે મીંડે સો કરતા માસ્ટરે જ શીખવ્યું છે. એની સરખામણી તું આ એકો મીંડીના ખેલ કરનારા મટકાવાળા સાથે કરે છે? ખરેખર મને મને તારી વાત પર બહુ અફસોસ થાય છે. તો થાય જ ને ભાઈ, કારણ કે તમારો તો પહેલેથી જ એટીટ્યુડ રહ્યો છે કે તમે કરો એ લીલા અને અમે કરી ભવાઈ. મનન, તમે બૂમ નહીં પાડો. બૂમ પાડવાથી મને દબાવી નહીં શકો. ભાઈને માસ્ટરની છોકરી સાથે પ્રેમ થયો, એને એની સાથે લગ્ન કર્યા. મને મટકાવાળી છોકરી સાથે પ્રેમ થયો, હું એની સાથે લગ્ન કરીશ. કાલે ઉઠીને તું એમ કહીશ કે હું કૂવામાં પડીશ તો અમે તને પડવા દઈશ? અરે ભાઈ, લગ્ન કરવા એ કઈ બાઇક ખરીદવા જેવી વાત નથી કે હીરો હોન્ડા એવરેજ સારી નથી આપતી તો એક્સચેન્જમાં કાવાસાકી બજાજ ખરીદી લો. હા મને ભાઈ, આ તો આખા આખાનો સવાલ છે. આખી ટ્રેનની મુસાફરી નથી કે વિરમગમ પેસેન્જરમાં સામેના બર્થ પર જે આવ્યો એની સાથે ભાણું વેચી લીધું? અરે પણ હું પણ એ જ કહું છું કે આ મારી જીવન યાત્રા છે, આનો સત્વારો મને શોધવા દો. મારી જીવનનો નિર્ણય લેવા તમે કોણ છો? અમે તારા વડીલ છીએ. તારું હિત અહિત જોવાની અમારી પૂરેપૂરી જવાબદારી છે. એમ કેમ નથી કહેતા ભાઈ કે આમાં તમને તમારું હિત જોખમાતું લાગે છે? એટલે તમે કહેવા શું માંગો છો? એ જ કે આ માણસે મને આખું જીવન દબાવવાની જ કોશિશ કરી છે જેથી એનું આ ઘર પર રાજ ચાલી શકે. આ તું શું બોલે છે? અરે પાણી માગ્યો તો દૂધ આપ્યું છે એને તને. બરાબર છે. અરે બાળક ન રડે એટલે એને રંગબિરંગી રમકડાની લાલચ આપી દો. આખું જીવન એને પોતાની જો હુકમી જ ચલાવી છે મારા પર. મને ખબર તો પડે કે મેં શું જો હુકમી કરી છે તારા પર ભાઈ. સ્કૂલમાં મારે જવું તું ડોન બોસ્કો, અને તમે તમે મને મોકલો સેન્ટ ઝેવિયર્સમાં. મારે મારે આર્ટસ કરી અને વકીલ બનવું હતું, પણ આ માણસે મને જબરદસ્તી ડિપ્લોમા કરાવ્યો સિવિલ એન્જિનિયરિંગનો. કારણ કે બાપ દાદાનો ધંધો છે આપણો. અરે નથી કરો મારો બાપ દાદા ધંધો. ઓકે જવા દો. મારે બાઇક લેવું હતું તો આણે કહ્યું કે ના, કાઇનેટિક હોન્ડા લો. મારે જીપ લેવી હતી તો આણે કહ્યું ના, મારુતિ લો. કોઈ કરતા કોઈ મારી મરજી ચાલવા જ નથી દીધી એમને. મનનભાઈ, એટલા માટે કે વી ઓલ લવ યુ, અમે તમારો જીવ જોખમમાં મૂકવા નહોતા માંગતા. ખબર છે ભાભી, મને તમારો પ્રેમ ખબર છે. અલા, પાડેલા ગલુડિયાની જેવો પ્રેમ છે તમારો. ગળામાં પટ્ટો બાંધી દો અને પછી ખવડાવો બદામ પીસતા. એ ભાઈ, મને લાગે છે તારી કોઈ ગેરસમજણ થઈ છે. મને એમ કે તું જેવું વિચારે છે એવું કરવાની અમને જરૂર શું? કારણ કે તમે મારા સાવકા ભાઈ છો. તમે નથી ઈચ્છતા કે હું તમારી સામે ઇન્ડિપેન્ડન્ટ થઈને માથું ઉચકું, અને એટલે જ તમે મને આમ પ્રેમનો ઝેર પીડાવીને મને અધમુઓ કરી નાખવા માંગો છો. અશુ બોલે છે, તને કઈ ભાન છે? અરે બાપ કરતા વધારે જેને તને પ્રેમ કર્યો છે એ પ્રેમને તું સાવકો પ્રેમ ગણે છે? સાવકો શબ્દ આપણા ઘરના શબ્દકોશમાં નહોતો અને આજે તે એને વ્યવહારમાં આણ્યો. અશે બા, શક્ય છે કે મારી જ ભૂલ થઈ હશે. દાખલાની રકમ લખવામાં મારી ભૂલ થઈ હશે એટલે જવાબ ખોટો આવે. માણસ છું ને. ચાલ કાશ્મીરા. અને હા, તું એમની સમજતો કે હું તારી પર ગુસ્સે થયો છું, કારણ કે ગુસ્સો તો પોતિકા પર કરાય. એ તો મને તારો ભાઈ જ નથી ગણે તો પછી તારી પર ગુસ્સે થવાનો અર્થ શું છે? તને સગા ભાઈને સાવકો ગણે છે તું? મારી ભૂલચૂકને માફ કરજે ભાઈ. ચાલ કાશ્મીરા.
હેલો મધુકર વેલાણીયર. હા બોલો મનુભાઈ. અરે શું બોલો, ફોન તમે કર્યો છે? શેના માટે કર્યો તો યાદ નથી? હા તો હું શું કરું, યાદ આવે ત્યારે ફોન કરજો. હા ભાઈ હા, આ પોલીસ સ્ટેશને જઈ આવ્યો, એલર્ટ ડિટેક્ટિવ એજન્સીમાં પણ જઈ આવ્યો. હા ત્યાં તમારી ઓળખાણ છે? શું નામ છે? નામ ખબર નથી તો શું ફાયદો? ના ભાઈ હું આજે ઓફિસે નથી જવાનો. તમે પણ નથી જવાના? ક્યાં જવાના છો? બેસણામાં? કોણ કહ્યું? એ યાદ નથી તો જીવતા માણસનો ખરખરો કરવા નહીં પહોંચી જતા. મૂકી દો ફોન. આશુ તમે હજી બેસી રહ્યા છો? તો શું કરું? અરે જુવાન જો, છોકરો 24 કલાકથી ઘરની બહાર છે. પોલીસને ફોન કરો, ડિટેક્ટિવ એજન્સી હાયર કરો, કંઈક તો કરો. તમે એના ભાઈ છો કે દુશ્મન? ડોન્ટ ગેટ હાઈપર, બધું થઈ ગયું છે. થઈ ગયું છે? તમે શું કહેતા? શું નથી, શું કહ્યું એ લોકોએ? એજન્સી વાળાએ કામ શરૂ કરી દીધું છે અને પોલીસ વાળા એમ કહે છે કે બે દિવસ વાત જો ભાઈ, કરોડ દોઢ કરોડની વસ્તી છે, એમાં બે પાંચ માણસો આમ તેમ થાય મુંબઈમાં. અરે શું થાય કહો એમને, કે માણસ છે, કઈ તુલસીની માળાના મણકા નથી કે આમ તેમ થઈ જાય. મા તમે વિચાર તો કરો, જુવાન જો છોકરો છે, ગુસ્સામાં કંઈક આડું અવળું કરી દેશે ને તો આપણે છોકરો હાથથી ગુમાવીશું. આડું અવળું કરવાની એનામાં જો હિંમત હોત ને તો આવું કામ કરત જ નહીં એ. અને આમે આવી પ્રજા જીવે તો એ શું અને મરે તો એ શું. સારું છે, રોજના લોહી ઉકાળા તો મટે. માણસની જીભ પર સરસ્વતીનો વાસ હોય છે ને તમે તમારા દીકરા માટે કાળવાણી કાઢો છો. મોટા ભાઈ, એ તો જ્યાં મધર ઇન્ડિયા હિટ થઈ હતી ને એ ઇન્ડિયા. બાકી જો માં સગા દીકરાને ગોળી મારી શકતી હોય તો કાળવાણી કાઢે એમાં શું મોટી વાત છે? મનનભાઈ કમાલ કરો છો તમે, 24 કલાકથી ક્યાં ચાલ્યા ગયા હતા તમે? હું મારા પર્સનલ પ્રોબ્લેમ સોલ્વ કરવા ગયો હતો. અરે અમે જીવતા બેઠા છીએ, તને વળી શું પ્રોબ્લેમ હોય? અરે તમે તો પ્રોબ્લેમ ક્રિએટ કર્યો છે મારા માટે. અમે શું પ્રોબ્લેમ ક્રિએટ કર્યો છે તમારા માટે? કેમ, મારા લગ્ન પર તમે તો વિરોધ કર્યો હતો અને પછી મમ્મીએ ઝંડો ઉપાડ્યો પાછળથી. અરે પણ કોઈ પણ મતભેદનો ઉકેલ ચર્ચાથી આવી શકે છે ભાઈ, એમાં આમ 24 કલાક ઘરેથી ગાયબ રહેવાની શું જરૂર હતી? તું શું સમજે છે, તું આમ ઘરમાંથી નાસી જવાની ધમકી આપીશ એટલે તારા પેલા બે નંબરના ધંધાવાળાની છોકરીને અમે બહુ બનાવીને ઘરમાં લઈ આવશું? તો કાન ખાય છે તું ખાંડ, કાન ખોલીને સાંભળી લે. તારે અહીંયા રહેવું હોય તો રહેજે ને જવું હોય તો જજે, પણ એ છોકરી સાથે તારા લગ્ન કોઈ કાળે નહીં થાય. મારા લગ્ન તો થઈ ચૂક્યા છે મમ્મી. શું? આજે 11 વાગ્યાના સારા મુહૂર્તમાં મેં પાયલ સાથે લગ્ન કરી લીધા છે. શું? અને અત્યારે હું તમને એ જ પૂછવા આવ્યો છું કે મારે મારી વાઈફ સાથે અહીંયા જ રહેવાનું છે કે મારો બંદોબસ્ત મારે જાતે જ કરી લેવાનો છે? એમાં પૂછવાનું ના હોય બેટા, વ્યવસ્થા કરી જ લેવાની હોય. અરે કેવી વાત કરે છે બા, આટલું મોટું ઘર છોડીને બીજે ક્યાં વ્યવસ્થા કરવાનો હતો? બસ હા ભાઈ બસ, સહાનુભૂતિ આપવાની જરૂર નથી, આ ઘર કરતા આ દુનિયા ઘણી મોટી છે. હા મનનભાઈ, દુનિયા તો બહુ મોટી છે પણ આટલી મોટા મનવાળો ભાઈ તમને ક્યાંય નહીં મળે. તમે જવાન છો, તમારા નિર્ણય જાતે કરી શકો છો. જવા દો આ બધું. કહો ક્યાં છે તમારા પત્ની, બોલાવો એમને. વહુ, હું હજી આ ઘરમાં જીવું છું અને મારા નિર્ણયથી ઉપરવટ જવાનો મેં કોઈને અધિકાર આપ્યો નથી. બગડેલી બાજી સુધારવા જતા એનાથી તારી અમન્યનું ઉલ્લંઘન થઈ ગયું છે. એને નાનો સમજીને માફ કરી દે અને એને આ ઘરમાં રહેવાની છૂટ આપ. ધન્ય છે દીકરા તને, ધન્ય છે. હું તો તને ફક્ત સારો માણસ સમજતી હતી પણ તું, અરે તું તો શેરડીનો સાટો નીકળ્યો જે પીલાઈ જાય પણ એની મીઠાશ ન જાય. મમ્મી, મોટા ઉંમરના માણસોને બહુ મીઠાશ સારી નહીં, ડાયાબિટીસ થઈ જાય છે. ચાલો મને જલ્દી બોલો, મારે શું કરવાનું છે? મારી વાઈફ નીચે ગાડીમાં ગુંગળાઈ રહી હશે. કમાલ કરો છો, પરણીને આવેલી વહુને તમે આમ ગાડીમાં બેસાડી રાખો છો? ઉભા રહો, હું જઈને લઈ આવું છું. અરે તું એક કામ કર, તું વહુને પોખવાની તૈયારી કર, હું જઈને લઈ આવું છું. મધુકર, મેં હજી એની રજા આપી નથી. હવે તો પછી રજા ના માંગવાની મને સજા આપી દો, પણ અત્યારે તો નાનકાની ભૂલને માફ કરી દો. તું બીબી જોયા શું કરે છે, જા જઈને તૈયારી કર. દીવો હા લઈ આવ. Ah!
તમારા પતિનું જ ઘર છે, સંકોચ નહીં રાખો, આવો. અરે કાશ્મીરા, કેટલી વાર એ આવી. હવે તમે અહીંયા છોડાની જેમ શું ઉભા છો? તમે બહુની પાછળ ઉભા રહો. ચલો સુખી થાવ અને સુખી કરજો. કેમ, મોટા ભાઈને પગે લાગતા કેડનો મણકો ખસી જાય છે? લાગશે લાગશે મમ્મી, હમણાં તો એના લગ્ન થયા છે, વહુની હાજરીમાં એને આમ નાના બાળકની જેમ ધમકાવો નહીં. અમારા ભાગ્યની ખુશી પણ તમને મળે. સુખી રહો, દુઃખ તમારાથી જોજે ન દૂર રહે. ચાલ પાયલ, આપણો રૂમ આ બાજુ. એક મિનિટ મનન, તારી મરજી મુજબ બે નંબરના ધંધાવાળાની છોકરી સાથે તે લગ્ન તો કરી લીધા, પણ એક વાત યાદ રાખજે, એના બાપ સાથે આપણો કોઈ સંબંધ રહેશે નહીં. તું ન ચાલે, હા મેવાઈ સાથે સંબંધ તો રાખવો પડે. બેટા, તારી ઈચ્છા હતી એટલે મેં એને ઘરમાં આણ્યા, અને એની મરજી મુજબ એને જીત કરીને આ છોકરી સાથે લગ્ન કર્યા. પણ હવે મારી પણ એક જીત છે, એને એના સાસરિયા સાથે સંબંધ રાખો એ તો રાખે, પણ આપણે આપણે એની સાથે કોઈ સંબંધ રાખો નથી. ભાઈ ચિંતા નહીં કર, ગુસ્સામાં છે, ધીમે ધીમે બધું થાળે પડી જશે. અને થાળે નહીં પડે ને તો બધાને બહુ ભારે પડશે. હાલ ભાઈ, મને તો એ સમજાતું નથી, આ છોકરો આમ કેમ વર્તે છે? અત્યારે એની સમજણની ટ્રેન ગેરસમજણના પાટા પર દોડી રહી છે. આપણે એના પ્રેમનો વિરોધ કર્યો એટલે એ આપણને નફરત કરવા માંડી છે. પણ આ તો ક્યાંનો નાય? પારકાને પોતિકા કરવામાં એ પોતિકાને જ પારકા કરી દીધી. અને પારકો છે કાશ્મીરા, પણ એ પોતિકો મટી તો નથી ગયો. આપણે તો વૃક્ષ જેવો એટીટ્યુડ રાખવાનો, વૃક્ષનો સ્વભાવ હોય છે છાંયડો આપવાનો. પછી ભલે એ વૃક્ષની નીચે એને કાપનારો કઠિયારો બેઠો હોય તો એ વૃક્ષ છાંયડો આપવાનું ભૂલતું નથી. ના તો આપણો ભાઈ છે, એ બે કડવા વેણ કે તો એને પ્રેમ કરવાનું બંધ કરી દેવાનું. કોને ફોન કરો છો? મનુભાઈને. હલો મનુભાઈ, હા હું મધુકર બોલું છું. કોણ મધુકર? અરે તમારો શેઠ મધુકર વેલાણી, જે તમને દર મહિને પગાર આપે તે. હા હજુ હવે મનન આવી ગયો છે, પાછો ક્યાં ગયો છે એમ નહીં પૂછતા. પેન અને પેપર લો ને હું લખાવું છું એમ લખો. હે, હું તમને ફોનમાંથી પેન કઈ રીતે આપું? હા લખો. નંબર વન, પોલીસ સ્ટેશને જઈને કમ્પ્લેન પાછી લઈ લો. હા. નંબર બે, એલર્ટ ડિટેક્ટિવ એજન્સીમાં જાઓ અને એને કહો કે આ કેસ બંધ કરી દે. અરે આ છોકરો મળી ગયો છે પછી લોકો શોધશે કોને? હા. અને ઓબરેમાં જાઓ અને એક સરસ હનીમૂન માટેનો સ્વીટ બુક કરાવો. અરે મારા લગ્ન નહીં, મારા લગ્નને 10 વર્ષ થઈ ગયા છે. હા મનન આવી ગયો છે ને પરણીને, એને માટે. બીજી બધી વાત પછી પૂછજો. તમે કોસ્મોસ ટ્રાવેલ એજન્સીમાં જાઓ અને મોરિશિયસની ટૂર બુક કરાવો કપલ માટે. એક મિનિટ, મોરિશિયસ નહીં, એ તો બહુ રૂટીન છે, સેશેલ્સ બુક કરાવો. મને મોરિશિયસ ગમે છે. અરે સેશેલ્સ બેટર છે. મોરિશિયસ બેટર છે? સેશેલ્સ. મોરિશિયસ? સેશેલ્સ. શું બહુચરાજી? અરે એટલે શું તમે કહેવા માંગો છો? જાત્રા પણ થશે ને, સસ્તું પડશે. મૂકી દો ફોન અને જુઓ, એક વાત સમજી લો, કોઈ રિસેપ્શન રાખવાનું નથી,
It will be just a small get together. Yeah, મૂકી દો. Small get together શું કામ? આપણે એકદમ વ્યવસ્થિત રિસેપ્શન રાખવું જોઈએ. કઈ ખુશીમાં? ખુશી ગણો તો ખુશી, અને મહોત્સવ ગણો તો મહોત્સવ. આ એક જ તો પ્રસંગ ઉજવવાનો છે આપણે. ભગવાને મારી કોક તો સુની રાખી છે. હવે દીકરો ગણું કે દિયર, મારા માટે તો આ જ પ્રસંગ છે ને. આમ ન બોલ કાશ્મીરા. કેટ કેટલી હોશ હતી એના લગ્ન માટે, તમે માનશો? છેલ્લા 5 વર્ષથી મેં તૈયારી કરી રાખી હતી. અરે એક પટોળું સાચવીને રાખ્યું હતું. મને હતું કે એના લગ્નમાં હું એક પટોળું પહેરીશ. અરે નહીં નહીં તો 25-30 અમે ડિઝાઇનો તૈયાર રાખી હતી કંકોત્રીની. કેટલા ડેકોરેટર્સના નામ મેં તૈયાર રાખ્યા. અને આ છોકરાએ, આ છોકરાએ સહેજ ઉતાવળ કરીને બધું બગાડી નાખ્યું. પણ કાશ્મીરા, હજી એ મોડું ક્યાં થયું છે? એને તો કોર્ટમાં લગ્ન કર્યા હશે ને. આપણે મેરેજનું એક્શન રિપ્લે કરીશું. સનાતન હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કરાવીશું. એટલી ધમાલ હશે નહીં ઘરમાં? પણ તમે એ વિચાર્યું છે એ બંને જણા હનીમૂન કરવા માટે ચાલ્યા જશે તો ઘર કેટલું સૂનું થઈ જશે. આવશે, થોડા દિવસમાં પાછા આવી જશે. થોડા વખત પછી ઘરમાં એક નવો મહેમાન પણ આવશે. આપણે દાદા દાદી બનશું અને બા પરદાદી બનશે. હા, હું દાદી તો બનીશ, પણ માં બસ બસ ભાભી, મોટા ભાઈ મને માફ કરી દો. અરે એટલા પણ નરિયા દિલ ના બનો કે બીજા બધા તમારી સામે ખાબોચિયા લાગે. તમને મેં સમજવામાં ભૂલ કરી છે, બહુ દુભ્યા છે મેં તમને. નહીં નહીં ભાઈ, ભૂલ તો અમારી થઈ. લાડમાં ને લાડમાં અમે ભૂલી જ ગયા કે તું હવે બાળક નથી રહ્યો. અમે તો ભૂલી ગયા કે અમારું બાળક એકદમ મોટું યુવાન થઈ ગયો છે અને ક્યાંનું પર્ણ પર્ણ કરે છે. અરે હું તો આને મારા બેટાને હાવ પપલું સમજતો હતો, પણ આ તો નીકળ્યો હુકમનો એક્કો. અમારી લાલ બદામની રાણી જેવી મારી દીકરીને અલ્લીની દુકીની જેમ ઉપાડીને હાલતો થયો. મોટા ભાઈ, આ પાયલના પપ્પા છે. સમજી ગયો, સમજી ગયો. એમની ભાષા પરથી સમજી ગયો કે રમણીકભાઈ પધાર્યા લાગે છે. આવો વડી બેસો ને. અરે બેસવાનો સમય ક્યાં છે? હજી તો જનતા ઉપરનું પાનું ઉગાડવાનું છે જઈને. પણ હવે તમે કહો છો તો બેસું છું. હાલો ત્યારે. આ તો શું થયું કે મારી આ દીકરીની મા એ ચિંતા કરતી હતી. મને કહે જરા જઈને જોઈ તો આવ કે એમના ઘરમાં આપણી દીકરીને વહુ તરીકે સ્વીકારે છે કે પછી આપણે ઘર જમાઈ રાખવાનો છે. મેં કહું ચિંતા ના કર, એ લોકો આપણી દીકરીને નહીં રાખે તો કંઈ વાંધો નહીં. અરે છોકરો હુકમના એકા જેવો પાણીદાર છે, બાંદરાની ક્લબ પર બેસાડી દઈશું. ના વડીલ, એની કોઈ જરૂર નથી. ભગવાનનું આપેલું બધું જ છે અમારે ત્યાં. ના, આટલો અમે સાંભળ્યું હતું કે તમારા આ લગ્ન માટે તમને કંઈ વિરોધ હતો પેલા. હા, શરૂઆતમાં વિરોધ હતો, પણ શું છે વડીલ કે બાળકો ભૂલ કરે તો વડીલોએ 4 ડગલા પાછી પાની કરવી પડતી હોય છે. હા, સાચી વાત કહી તમે. બાકી જિંદગીની બાજી તો રનિંગ મટકા જેવી છે. આપણે લંગડા પર દાવ લગાડીએ અને મીંડી આવીને ઊભી રહે. તમે માનશો, અમારી દીકરી માટે નેપાળના કેસિનો વાળાના દીકરાનો વાત ચાલતી હતી. અમારી દીકરીને પસંદ પડ્યો આ તમારા કન્સ્ટ્રક્શન વાળાનો પપલું. આવી ગયો છું બેટા, આવી ગયો છું. ચિંતા કરવાનું કોઈ કારણ નથી. હો, આવ દુગ્ગી તિગ્ગી જેવા મામૂલી માણસો છે. મા નિરુપદ્રવી. આ ભાઈ કોણ છે? આ આપણા વેવાઈ છે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું લેવા આવ્યા છો? માફી માંગવા આવ્યો છું બા, માફી માંગવા આવ્યો છું. આ છોકરાએ જરાક ઉતાવળ કરી નાખી તો એને કઈ કઈ થાકી ગયો કે ભાઈ ધીરો પડ, ધીરો પડ. માની જશે તારા ભાઈ અને તારા મમ્મી, અને નહીં માને તો કઈ વાંધો નહીં. આપણે એક ફોન લગાડી દઈશું ત્યાંથી, દુબઈથી કે મલેશિયાથી. આપણી બધી ગેંગ હારે બહુ સારા સંબંધો. તમે
અમને ડરાવવા આવે છે? ના ના, પપ્પા તો ખાલી એમના કોન્ટેક્ટ વિશે માહિતી આપી રહ્યા છે. તો પાયલ બહુ, તમારા પપ્પાને જણાવી દો કે અમારી ઓળખાણ પણ દિલ્હી સુધી છે. હું વાત કરો છો? આ તો ત્રણ એક જ એવું કામ થઈ ગયું. તો બેન, એક કામ કરો ને, ચાલો દિલ્હી કહીને આ મુંબઈમાં મટકું લીગલ કરાવી દો ને. આ ખાતું કહું છું, પૈસા ખાઈને આ પોલીસ વાળા બહુ હેરાન કરે છે. હા મનન, હવે સમજાય છે બેટા કે આમની દીકરી સાથે તને લગ્ન કરવાની અમે શા માટે ના પાડતા હતા? અરે બા, અમે આમાં શું ખોટું કર્યું છે? હું તો મારા ધંધાની સમસ્યા રજૂ કરી રહ્યો છું. હા, આ વેપારીઓ બધા અફટ્રાય વિરુદ્ધ મોરચો કાઢે તો અમે અમારી સમસ્યા ના રજૂ કરીએ? હે, ગવર્મેન્ટ પેલું લોટરી કાઢે ચાલે, અને અમે પાનું કાઢીએ ન ચાલે? ઓ વેવાઈ, જે સબ્જેક્ટ અમારો છે નહીં એ વિશે અમે ચર્ચા શું કરીએ? બોલો, શું લેશો? નહીં 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 નહીં, હોતું હશે. અરે દીકરીના ઘરનું તો પાણી અમારાથી ન લેવાય. બસ શું છે, આ તો હું એમ કહેવા આવ્યો હતો કે આપણી પ્રજાએ હવે પૈણી જ નાખ્યું છે, તો ચાલો હવે 52 પત્તા જેવું સરસ મજાનું રિસેપ્શન ગોઠવી દઈએ. જી ના, એની કંઈ જરૂર નથી. અરે જરૂર કેમ નથી બા, જરૂર છે. એના વગર અમારા લોકો તમને કેમ ઓળખશે, અને તમારા લોકો અમને કેમ ઓળખશે? તમારા લોકોમાં હશે કોણ? બોમ્બ બ્લાસ્ટના આરોપીઓ અને ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડના ગુનેગારો. મમ્મી, તમે મારા પપ્પાનું અપમાન કરી રહ્યા છો. ઓય ઓય બેટા ઓય, કડવા વેણ ન કાઢે તો સાસુ સાસુ શેના કહેવાય? આપણે સહન કરતા શીખવા. નહીં, એવું નથી ભાઈ, તમારું અપમાન કરવાનો અમારો કોઈ ઈરાદો નથી, પણ મારા મમ્મીની એવી ઈચ્છા છે કે તમારા ઘર સાથે અમારો વ્યવહાર નહીં રહે. આ તો તમે બાયમાંથી પત્તું કાઢીને વાજી પૂરી કરવાની વાત કરો છો. તમારે ગુલાબ પડાવી લેવું છે, પણ કાંટા સામે વાંધો છે. તમે જેમ સમજો એમ. આજ પછી તમારે અમારા ઘરે આવવું નહીં, અને અમે તમારા ઘરે આવીએ એવી આશા પણ તમે રાખતા નહીં. ભાઈ, એમ કેમ ચાલે? અરે તમારે એમના ઘરે ન જવું હોય તો કઈ નહીં, પણ પાયલના પપ્પા મમ્મી તો અહીંયા આવશે જ. જી ના. બા, કૃપા કરીને આટલા આકરા વેણ ન કાઢો. એ તો પછી અમારે અમારું ત્રીજું નેત્ર ખોલવું પડે. કૃપા કરીને એવા કામ તમે ન કરો. એટલે વડીલ, આપ કહેવા શું માંગો છો? હું એટલું જ કહેવા માંગુ છું કે અમે તો બે નંબરિયા માણસ, સીધા સાથે સીધા અને વાંકા સાથે વાંકા. તો અમે નક્કી કરીએ તો તમારે અમારા દરબારમાં હાજરી આપવા અમારા ઘરે રોજ આવવું પડે, અને મેં જ્યારે અહીંયા આવીએ ત્યારે હાથમાં પંખો લઈને તમારે અમારી સેવા ચાકરી કરવી પડે, અને એમાં તો તમારા પેલા દિલ્હીવાળા વચ્ચે ન પડે. હો એક મિનિટ, મને લાગે છે તમને સ્વમાનભેર ઘરે પાછા જવાની આદત નથી. પોલીસની વેન બોલાવું કે પછી વોચમેન પાસે ધક્કા મરાવું, એની કોઈ જરૂર નથી. બહાર મારી ગાડી પણ છે અને ડ્રાઈવર પણ. હા, જતા જતા એક વાત કહી દઉં, આ તો તમારા નસીબ સારા છે કે તમારો ભાઈ અમારો જમાય છે. બાકી રમણીક મટકા સામે આવી ભાષા બોલનાર માણસ કાં તો હોસ્પિટલમાં હોય, કાં તો ફોટોની ફ્રેમમાં ફિટ થઈ આમ સુક્કડનો હાર ગળામાં પહેરી ભીત પર લટકતો હોય. હા બેટા, તું જરાય ગભરાતી નહીં હો, અને ગમે ત્યાં સુધી અહીં રહેજે. નહીં તો ચાલી આવજે આ નવવા સાથે આપણા ઘરે. આપણે એમ સમજશું કે એક દિવસ દુગ્ગીનું ભાનું નહોતું ખોલ્યું. ના પપ્પા, આ ઘરમાં તમારું અપમાન થયું છે, અને જે ઘરમાં તમારું અપમાન થયું હોય એ ઘરમાં ઊભી તિરાડ ના પડાવું. હું એ તમારી દીકરી નહીં.